સુરત મહાનગરપાલિકા સંચાલિત કચરો એકત્રિત કરતા વાહનો દ્વારા છાસ સવારે અકસ્માત સર્જવામાં આવતા હોય છે ત્યારે કતારગામ વિસ્તારમાં ફરી એક કચરા ગાડીએ અકસ્માત સર્જતા એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. મળતી માહિતી પ્રમાણે સુરત મહાનગરપાલિકા સંચાલિત કચરો એકત્રિત કરતા વાહનો દ્વારા છાસવારી અકસ્માત સર્જવામાં આવતા હોય છે ત્યારે કતારગામ અંકુર સ્કૂલ પાસે એક્ટિવા પર જઈ રહેલા એક અધેડને કચરા ગાડીએ ટક્કર મારી ઇજા પહોંચાડી હતી. સ્થાનિકોએ જણાવ્યા મુજબ કચરા ગાડીનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો. કચરા ગાડીના ચાલકે અકસ્માત સર્જતા ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સના સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત થયા બાદ સ્થાનિક લોકોએ કચરા ગાડીના ચાલકને ઝડપી પાડ્યો હતો. ચાલકને થોડા મેથી પાક આપીને કતારગામ પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક લોકોના આક્ષેપો પ્રમાણે નશાની હાલતમાં કચરા ગાડીના ચાલકો બેફામ બનીને છાસવારે અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે આના માટે જવાબદાર કોણ?